એકવાર મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે જેની અંદર મુખ્યત્વે નામ જે સામે આવ્યા છે ત્યારે ભીખુસિંહ પરમાર મહેસાણાથી તેમની સાથે ખાસ વાતચીત કરી હતી ઝી ચોવીસ કલાકે અરવલ્લી થી પરમાર જેમની સાથે ખાસ વાતચીત કરી હતી તેઓએ શું કહ્યું હતું તે પણ જોઈએ મોડાસા વિધાનસભામાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્ર પટેલની ટુ પોઈન્ટ ઝીરો સરકારમાં મોડાસાના જે ધારાસભ્ય છે ભીખુસિંહ પરમાર તેમને સ્થાન મળતા મોડાસા પંથકમાં અરવલ્લી જિલ્લામાં ખુશીનું મોજું ફરી વળ્યું છે આપણે તેમની સાથે વાત કરીશું સૌથી પહેલા બાપુ આપને જી ચોવીસ કલાક તરફથી ખૂબ ખૂબ અભિનંદન બાપુ મંત્રીમંડળમાં સ્થાન માટે આપને ફોન આવ્યો છે કેવી લાગણી લાગણી ખુશી થાય સ્વાભાવિક છે મારા પરિવાર અને વિધાનસભા ક્ષેત્ર મોડાસામાં મારા કાર્યકર્તાઓ મારા આગેવાનોમાં ખૂબ જ આનંદનું મોજું ફરી વળી છે બાબુ મંત્રી બન્યા પછી સૌથી પહેલું અરવલ્લી જિલ્લા માટે એવું કયું કામ હશે કે જે વિકાસનું હશે અરવલ્લી જિલ્લામાં મારા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ મેં કીધું છે કે મોડાસામાં મોડાસા એ અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક છે તો મોડાસા ખાતે યુનિવર્સિટી સ્થપાય એ મારું પ્રથમ લક્ષ્ય છે બિલકુલ મોડાસાના ધારાસભ્ય અને જેમને સ્થાન મળ્યું છે પરમાર તેમણે જણાવ્યું હતું કે મોડાસા અને અરવલ્લી જિલ્લા માટે સૌથી પહેલું તેમનું કામ હશે કે યુનિવર્સિટીની સ્થાપના કારણ કે અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની યુનિવર્સિટી માટે પાટણના ધક્કા ખાવા મળે છે જે પાટણના ધક્કા ન ખાવા માટે તે તેમની પ્રથમ પ્રાથમિકતા હશે ભીખુસિંહ પરમારને જે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે જેને લઈને હાલ જિલ્લાવાસીઓમાં ભારે ખુશીનું મોજું જોવા મળી રહ્યું છે સમીર બલો જી મીડિયા અરવલ્લી